મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને ફ્રેન્ડ્સ? અહીં આગળના વિડીયોમાં આપણે થોડા પ્રેક્ટિસ સમ્સ કર્યા ને, પ્રેક્ટિસના સમ્સ કાઉન્ટ કર્યા ને, બરાબર છે? અને તમને બધાને એમાં સમજ પણ પડે. ચલો આજે આપણે શું કરશું, જુઓ પેજ નંબર 128 ઓપન કરો. એના ઉપર શું છે, ચિલ્ડ્રન્સ એન્ડ ધેર ગ્રેન્ડફાધર. એટલે શું કહે છે કે બાળકો અને તેમના દાદાજી, બરાબર છે? હવે જુઓ શું છે, તો કયા કયા ચિલ્ડ્રન છે આપણે જોઈએ. જુઓ રાશિ, સીમા, મૃદુલ, રોહિત અને લોકેશે તેમના ગ્રેન્ડફાધર પાસે મેળવવા જવા માટે પૈસા માંગ્યા. કોની કોની વાત કરી છે, તો કે રાશિ, સીમા, મૃદુલ, રોહિત અને લોકેશની વાત કરવામાં આવી છે. એ લોકોએ એમના ગ્રેન્ડફાધર પાસે ફેરમાં, મેળામાં એટલે ફેરમાં જવા માટે પૈસા, મની માંગી, પૈસા માંગ્યા, બરાબર છે? હવે દાદા શું કહે છે, સાંભળો, ગ્રેન્ડફાધર, એમના ગ્રેન્ડફાધર એમને શું કહે છે, મારી પાસે પોકેટમાં 70 રૂપિયા છે. શું કીધું, મારી પાસે પોકેટમાં ખિસ્સામાં 70 રૂપિયા છે, 70 રૂપિયા છે. મને જણાવો હું કેવી રીતે તમને ઇક્વલ શેર કરું, કેવી રીતે ઇક્વલ પાર્ટમાં વહેંચું, બરાબર છે? જો તમે રાઈટ હશો તો આ મની હું તમને આપી દઈશ. શું કીધું, જો તમે સાચો હશો તો આ પૈસા, આ મની હું તમને આપી દઈશ, બરાબર છે? પણ મારી પાસે કેટલા છે, 70 રૂપિયા છે, બરાબર? જોઈએ તો રાશિ, સીમા, મૃદુલ, રોહિત અને લોકેશ ટોટલ કેટલા થયા, 1, 2, 3, 4 અને 5, 5 ફ્રેન્ડ છે, બરાબર છે? 5 બાળકો છે, 5 ચિલ્ડ્રન્સ છે. એમની ગ્રેન્ડફાધર પાસે મની માંગી. હવે જોઈએ 70 રૂપિયા એ કેવી રીતે વેચે છે, બરાબર? તો રાશિ, બરાબર, અને સીમા થોડી વાર વિચાર કરવા લાગ્યા. શું, રાશિ અને સીમા થોડી વાર વિચારે છે અને કહે છે, વી નો, અમને ખબર છે. શું કહે છે, વી નો, અમને ખબર છે ટોટલ રૂપિયા કેટલા છે એમની પાસે, ટોટલ 70 રૂપિયા છે, બરાબર છે? અને ચિલ્ડ્રન કેટલા છે, બાળકો 5 ચિલ્ડ્રન છે, બરાબર છે? 70 રૂપિયા છે એન્ડ 5 ચિલ્ડ્રન છે, એને ઇક્વલ પાર્ટમાં વહેંચવાના છે. તો હવે સીમા કહે છે, ચલો હું તમને બતાવું કે આપણે કેવી રીતે એને વહેંચશું, બરાબર છે? તો શું કરે છે સીમા, 70 ડિવાઈડ બાય 5, બરાબર છે? 70 રૂપિયા 5 જણને સરખે ભાગે વહેંચવાની વાત કરે છે. તો 70 ડિવાઈડ બાય 5, હવે જોઈએ શું કરશે. તો સીમા ડાયરેક્ટ કરે છે શું, 5 ટેન્સા 50, બરાબર છે? 0 માઇનસ 0 0, 7 માઇનસ 5 2. હવે અહીંયાથી સીમાને આવડતું નથી, સીમા હવે ફરી વિચારે છે કે શું કરીશું. અહીંયા તો 5 છે, હજુ 20 રૂપિયા બાકી વધે છે, હવે કેવી રીતે વેચવું? એટલે હવે અહીંયાથી સીમાને સમજ પડતી નથી. એટલે થોડી વાર એક રાશિ બોલે છે, રાશિ શું કહે છે, આગળની વહેંચણી હું કરું. જોઈએ શું કહે છે, સામે રાશિ, તને આ રીતે પૂર્ણ કર્યું, મેં દરેકને 4 વધારે આપ્યા એટલે મેં 20 રૂપિયા વહેંચ્યા. શું કરે છે રાશિ, જુઓ સીમાએ શું કહ્યું, 5 ટેન્સા 50 કહ્યું, પ્લસ 4 ફાઇવ 20, 0 માઇનસ 0 0 2 માઇનસ 2 0, તો ટોટલ 10 પ્લસ 4 14 આવે, બરાબર છે? 10 પ્લસ 4 કેટલા થશે, 14 થશે. તો 5 ચિલ્ડ્રનને
25 કરો બરાબર દરેકને 5 રૂપિયા આપ્યા 0 માઈનસ 5 કરીએ થશે નહીં થાય તો 7 ને છેકીને 6 અને 0 ને છેકીને 10 10 માઈનસ 5 5 6 માઈનસ 2 કેટલા રહેશે 4 તો હવે રહ્યા 45 રૂપિયા હવે આ 45 રૂપિયા ની કેવી રીતે વહેંચણી કરે છે ચલો જોઈએ શું કીધું કે જો 25 રૂપિયા વહેંચ્યા પછી મેં દરેકને 6 રૂપિયા વધારે આપ્યા એટલે મેં 30 રૂપિયા વધારે વહેંચ્યા શું કહે છે કે હવે એ બધાને 6 રૂપિયા આપે છે બરાબર છે 45 રૂપિયા વધ્યા હવે બધાને શું કરશે 6 રૂપિયા આપશે બરાબર તો આપણી પાસે ટોટલ ચિલ્ડ્રન 5 છે તો 6 5 છે કેટલા થાય 30 બરાબર છે તો અહીંયા પ્લસ 6 5 6 30 5 માઈનસ 0 5 બરાબર 4 માઈનસ 3 1 એની પાસે કેટલા રહ્યા 15 રૂપિયા બાકી રહ્યા બરાબર છે હવે મારી પાસે આટલા રૂપિયા વધ્યા હવે શું પડશે બાકી વધેલા કેટલા રૂપિયા છે ટોટલ 15 રૂપિયા છે બરાબર છે આપણી પાસે 5 છે 5 ચિલ્ડ્રન છે તો તમે શું કરશો તો 15 રૂપિયા ઇક્વલી પાર્ટે વહેંચશો બોલો અહીંયા કેટલા આવશે પ્લસ તો ઇક્વલ પાર્ટે વહેંચી શકાશે ચાલો જો 5 3 50 બરાબર છે એટલે દરેકને ભાગે હવે 3 રૂપિયા આવે બરાબર છે 5 3 50 5 5 0 એન્ડ 1 1 0 જુઓ અહીંયા આપણો સમ કમ્પ્લીટ થાય છે હવે આને એડિશન કરશું 5 6 એડ કરો કેટલા થાય 5 6 એડ કરો તો 11 3 એડ કરો કેટલા થશે 14 આવી ગયા 14 રૂપિયા બરાબર છે તો મોડ્યુલ અને લોકેશન કઈ આ રીતે વહેંચણી કરી હતી બરાબર તો ફ્રેન્ડ્સ તમે તમારી રીતે ઇક્વલ પાર્ટ પાડીને પણ વહેંચણી કરી શકો છો જો એની નીચે સેકન્ડ બીજી રીત છે શું કીધું છે હવે તમારી પાસે 70 રૂપિયા છે 5 લોકોને ઇક્વલ પાર્ટમાં વહેંચવાના છે જો તમે દરેકને 2 રૂપિયાની શરૂઆત કરો એટલે કે બધાને 2 રૂપિયા આપીને તમારે શરૂઆત કરવાની છે અથવા તો તમારે દરેકને 11 રૂપિયા આપીને પણ શરૂઆત કરી શકો છો નહીં તો તમે 11 રૂપિયા પણ આપીને શરૂઆત કરી શકો છો હવે આ સમ્સ તમારે જાતે કામ કરવાનો છે બરાબર છે ઓકે આગળ જોઈએ બરાબર છે તો અહીંયા જોઈએ 65 ડિવાઈડ બાય 5 5 1 જાય 5 બરાબર 6 માઇનસ 5 કરીએ કેટલા રહેશે 1 ઉપરથી ઉતાર્યા 5 હવે 5 ટેબલ બધાને આવડે છે 15 ક્યારે આવશે બોલો 5 3 50 5 5 0 1 1 0 બરાબર છે તો કેટલા આવ્યા 30 હવે આપણે સેકન્ડ મેથડ કરીએ ચાલો 65 ડિવાઈડ બાય 5 બરાબર છે 65 ને આપણે ડિવાઈડ બાય 5 કરવાના છે બરાબર છે જુઓ હવે હું શું કરીશ દરેકને 5 5 રૂપિયા આપીશ ફર્સ્ટ તો 5 5 20 5 બરાબર છે 5 5 20 5 મારે દરેકને 5 રૂપિયા આપવા છે બરાબર એટલે 5 5 20 5 5 5 0 6 2 4 બરાબર હજુ શું કરીશ હજુ પણ મારે દરેકને 5 રૂપિયા જ આપવા છે હજુ પણ હું દરેકને 5 5 રૂપિયા આપીશ તો 5 5 20 5 માઇનસ કરીએ 0 માંથી 5 માઇનસ થી થાય લીલી બોલો 4 બીકમ્સ 3 એન્ડ 0 બીકમ્સ 10 10 માઇનસ 5 5 3 માઇનસ 2 1 હજુ આપણી પાસે 15 બાકી રહ્યા હવે લાસ્ટ 15 છે 500 ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે તો હવે હું બધાને 3 રૂપિયા આપીશ બરાબર છે તો 5 3 15 5 5 0 એન્ડ 1 1 0 ચલો હવે એડિશન કરીએ 5 5 10 10
કેટલા થયા 13 જુઓ આન્સર 13 આવી ગયો અને અહીંયા પણ જો આન્સર 13 આવી ગયો તો ફ્રેન્ડ્સ બંને મેથડથી આપણો સોંગ્સ રાઈટ છે તમે કોઈ પણ મેથડ કરી શકો છે કે નંબર 84 ડિવાઇડ બાય 2 બરાબર છે તો અહીં આપણે કરીએ 84 ડિવાઇડ બાય 2 2 નો ડેમોન્સ્ટ્રેટ બોલીએ 2 2 ઝા 2 1 ઝા 2 2 2 ઝા 4 2 3 ઝા 2 3 ઝા 6 2 4 ઝા 8 આવી ગયા 2 4 ઝા 8 8 માઈનસ 8 0 ઉપરથી ઉતર્યા 4 2 2 ઝા 4 4 માઈનસ 4 0 એન્ડ 0 ને 0 ચાલો હવે જોઈએ પછી 69 ડિવાઈડ બાય 3 ચાલો 3 ના ડબલમાં 6 ક્યારે આવશે 3 2 ઝા 6 6 માઈનસ 6 0 ઉપરથી ઉતર્યા 9 ચાલો 3 3 ઝા 9 9 માઈનસ 9 0 0 ના 0 ચલો આગળ શું છે 90 ડિવાઈડ બાય 6 ચલો 6 ના ટેબલ્સમાં 9 ક્યારે આવશે બોલો 6 ના ટેબલ્સમાં 9 નહીં આવે તો શું કરશું જુઓ 6 1 ઝા 6 6 2 ઝા 12 9 કરતા 12 વધી જશે બરાબર છે તો આપણે શું કરશું 6 1 ઝા 6 9 માંથી 6 સબટ્રેક્ટ કરો કેટલા રહેશે 3 ઉપરથી જાયનો 0 હવે 6 ના ટેબલ્સમાં 30 ક્યારે આવે ફ્રેન્ડ્સ બોલો યસ 6 5 ઝા 30 0 માઇનસ 0 તો 0 3 માઇનસ 3 0 બરાબર હવે જોઈએ આગળ 108 ડિવાઈડ બાય 9 તો 108 ડિવાઈડ બાય 9 9 1 ઝા 9 9 2 ઝા 80 વધી જશે એટલે 9 1 ઝા 9 ચલો 0 માંથી 9 નહીં જાય રીવીલ બોલો 1 માઇનસ 0 0 માઇનસ 10 10 માઇનસ 9 1 ઉપરથી ઉતાર્યા 8 બરાબર છે 0 ના 0 9 2 ઝા 18 8 માઇનસ 8 0 1 માઇનસ 1 0 ચાલો નેક્સ્ટ 232 ડિવાઈડ બાય 2 હવે 2 ના ટેબલમાં 2 ક્યારે આવશે 2 1 ઝા 2 2 માઇનસ 2 0 ઉપરથી ઉતાર્યો 3 ચાલો 2 2 2 1 ઝા 2 2 2 ઝા 4 વધી ગયા તો 2 1 ઝા 2 3 માઇનસ 2 1 ઉપરથી ઉતાર્યો 2 અહીંયા તો 0 નો 0 ચલો જુઓ હવે 2 ના ટેબલમાં 12 ક્યારે આવે તો કે 2 6 ઝા 12 2 માઇનસ 2 0 અને 1 માઇનસ 1 0 ફ્રેન્ડ્સ આ બે સોંગ્સ તમારે એચ ડબલ્યુમાં કાઉન્ટ કરવાના છે આ તમારો એચ ડબલ્યુ છે